ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણના દાખલા નંબર એક વિશે અભ્યાસ કરીએ એક કંપનીના વેચાણ દસ લાખ રૂપિયામાંની નીચેની માહિતી પરથી ત્રણ વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો આ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારી જે ત્રીજી રીત છે ચલિત સરેરાશ તો આ દાખલો તમારે ચલિત સરેરાશની રીતે ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આના કોઈ સૂત્ર નથી સીધું તમને દાખલામાં ખબર પડી જશે ત્રણ વર્ષીય ચલિત સરવાળા તમારે મેળવવો પડે દાખલામાં તમને કીધું હોય ત્રણ વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો આ પદ્ધતિમાં ત્રણ વર્ષીય ચાર વર્ષીય અને પાંચ વર્ષીય એમ ત્રણ પ્રકારના તમને દાખલા છે અહીંયા તમને ત્રણ વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ કીધું છે એમાં બે ખાના આપેલા છે વર્ષ અને વેચાણ દસ લાખ રૂપિયામાં તમને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉ તમે જોઈ હતી ન્યૂનતમ વર્ગોની રીત વર્ષનું ખાનું હોય એટલે ન્યૂનતમ વર્ગોની રીત હોય કે ચલિત સરેરાશની રીત હોય તમારે એક ખાનું મેળવવું જ પડે સમય ટી તો તમને અગાઉ શીખવાડ્યું હતું એ રીત મુજબ કોઈ પણ વર્ષ હોય શરૂઆત ટી ક્યાંથી થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વેચાણ દસ લાખ રૂપિયામાં ઊભું લખ્યું અને સંકેતમાં શું કહેવાય વાય તો બે ખાનાની જરૂર પડશે ટી અને વાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને કીધું તો ત્રણ વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવવાનું તો વધારાના તમારા બે ખાના આવશે પહેલું લખવાનું ત્રણ વર્ષીય ચલિત સરવાળો હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ષ સરવાળો લખવાનો હોય હવે ચલિત સરવાળો કે તમારે લખવો તો કોની સામેથી લખવાની શરૂઆત થાય તમારે મેળવવાનું છે ત્રણ વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ તો સરેરાશનો મતલબ એમ થાય તમારે ત્રણેયનો જે સરવાળો છે એ કોની સામેથી લખવો તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે કિંમત છે પહેલી એને વાય વન કહેવાય વાય ટુ કહેવાય અને આને વાય થ્રી કહેવાય અને વાય ફોર કહેવાય અને વાય ફાય વાય સિક્સ વાય સેવન વાય એટ વાય નાઇન અને વાય ટેન તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ત્રણ વર્ષે ચલિત સરવાળો મેળવવાનો છે તો ત્રણ ત્રણનો સરવાળો મેળવવાનો અને એની સરેરાશ લેવાની છે તો ત્યાર પછીનું ખાનું તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવાનું ત્રણ વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ આ તમારે ફાઇનલ જવાબ આવશે તો ત્રણ વર્ષે ચલિત સરવાળો કેટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પહેલો સરવાળો ન મળે અને છેલ્લો સરવાળો ન મળે યાદ રાખજો પહેલો ડેશ અને છેલ્લું ડેશ આ યાદ જ રાખવું ત્રણ વર્ષે ચલિત સરેરાશ કે એટલે હંમેશા તમને ખબર છે ત્રણનો સરવાળો વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રી તેનો એનો સરવાળો કરવાનો છે ત્રણેયનો સરવાળો વાગ્યા ત્રણ કરવાનો એટલે તમને મળશે સરેરાશ તો એનો સરવાળો ખબર છે વાય વન વાય ટુ ને વાય થ્રી ત્રણેયનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો નથી કરવાનો યાદ રાખજો ત્રણેયનો સરવાળો થાય વાય વન વાય ટુ વાય થ્રી એટલે છ વિદ્યાર્થી મિત્ર ત્રણ વત્તા બે વત્તા એક છ છના છેદમાં ત્રણ એટલે વિદ્યાર્થી મિત્ર તમારા સરવાળો લખવાની શરૂઆત કોની સામેથી થાય છે વાય ટુની સામેથી થાય કેમ કે સરેરાશ બે આવે છે એટલે બેની સામેથી સરવાળો લખવાનો થાય એટલે ખાસ યાદ રાખવું અને સરવાળો હંમેશા હવે વાયનો લખવાનો હોય ફરીથી બોલું છું ત્રણ વર્ષ ચલિત સરેરાશ કેટલે પહેલું ન મળે છેલ્લું ન મળે સરવાળો લખવાની શરૂઆત કોની સામેથી થાય તો કે વાય ટુની સામેથી થાય એમ ન ખબર પડે તો યાદ રાખવાનું ટીમાં બેની સામેથી થાય કેટલા કેટલાનો સરવાળો કરવાનો તો કે ત્રણનો શરૂઆત પહેલેથી જ થાય તો ત્રણનો સરવાળો એટલે ત્રણ વત્તા ચાર વત્તા આઠ ત્રણ વર્ષ કે એટલે ત્રણ રકમ અંદર આવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રણેયનો સરવાળો કેટલો થાય તો કે પંદર હવે શું કરવાનું હતું કે ઉપરથી એક એક ઓછું થતું જાય આમાંથી વાય વન નીકળી જશે તો હવે કોણ વધે તો કે વાય ટુ વાય થ્રી ને વાય ફોર તો બોલો વાય ટુ ચાર વત્તા આઠ વત્તા છ તો આનો સરવાળો વિદ્યાર્થી મિત્ર કેટલો થશે અઢાર બોલો વાય ટુ નીકળી જાય એટલે ચાર નીકળી જાય તો અહીંથી જોતું જવાનું આઠ વત્તા છ પછી કોણ હતું તો કે સાત આનો સરવાળો વિદ્યાર્થી મિત્ર કેટલો આવશે એકવીસ ટૂંકમાં ઉપરથી એક એક ઓછું થતું જશે ને નીચેથી એક એક શું થતું જશે વધતું જશે બોલો હવે કોણ નીકળી જાય આઠ નીકળી જાય એટલે છ પ્લસ સાત પ્લસ સાત પછી કોણ હતા તો કે અગિયાર તો વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો કેટલો થાય ચોવીસ ચાલો હવે સાત છ નીકળી જશે એટલે સાત વત્તા અગિયાર વત્તા અગિયાર પછી કોણ છે તો કે નવ આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો છે સત્યાવીસ ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રણનો સરવાળો કરવો એટલે અગિયાર વત્તા નવ વત્તા દસ બોલો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે તો કે ત્રીસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અગિયાર નીકળી જાય એટલે હવે કોણ આવશે તો કે નવ પ્લસ દસ પ્લસ ચૌદ વિદ્યાર્થી મિત્ર સરવાળો કેટલો થાય તો કે તેત્રીસ અને છેલ્લે નવ નીકળી જશે એટલે વિદ્યાર્થી મિત્રો દસ વત્તા ચૌદ ને વત્તા બાર છેલ્લો આંકડો આવી જાય અહીંયા બાર અહીંયા બાર છે એટલે બાર પછી આગળ ગણતરી થાય નહીં છત્રીસ હવે ત્રણનો સરવાળો કરો તો ન વધે ચૌદ અને બાર બે જ વધે એટલે નીચેનાની સરેરાશ તમને મળશે નહીં એટલે નીચેનાનો ત્રણનો સરવાળો મળે નહીં એ રીતે ઉપરનાનો ત્રણનો સરવાળો ન મળે એટલે યાદ રાખવાનું ત્રણ વર્ષીય કે એટલે લખવાની શરૂઆત બેની સામેથી થાય હવે તમારું સૂત્ર છે ત્રણ વર્ષે ચલિત સરેરાશ વડે વલણ તો જે સરવાળો આવ્યો અને ત્રણ વડે શું કરવાનો ભાગાકાર પંદરના છેદમાં ત્રણ એટલે પાંચ અઢારના છેદમાં ત્રણ એટલે છ એકવીસના છેદમાં ત્રણ એટલે સાત ચોવીસના છેદમાં ત્રણ એટલે આઠ સત્યાવીસના છેદમાં ત્રણ એટલે નવ ત્રીસના છેદમાં ત્રણ એટલે દસ તેત્રીસના છેદમાં ત્રણ એટલે અગિયાર અને છત્રીસના છેદમાં ત્રણ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે બાર દર વખતે આવું ક્રમમાં આવે એવું જરૂરી નથી અહીંયા તો તમારા આંકડા એ રીતે આવ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો ક્રમમાં છે અહીંયા છેલ્લું ન મળે અને અહીંયા પહેલી સરેરાશ મળે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પાંચ ગુણમાં પૂછાતો હોય છે ને ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે આટલી ગણતરી તમારે કરવાની આવશે ફરીથી બોલું છું ત્રણ વર્ષ ચલિત સરેરાશ કે એટલે પહેલું ન મળે છેલ્લું ન મળે લખવાની શરૂઆત કોની સામેથી થાય તો કે બે એ રીતે ન ખબર પડે તો વાય ટુની સામેથી લખવાની શરૂઆત થાય આ યાદ રાખવાનું કેટલા કેટલાનો સરવાળો કરવાનો ત્રણનો સરવાળો ત્રણનો પહેલેથી જ થાય ત્રણ ચાર આઠ ઉપરથી એક ઘટ્ટું જાય ને નીચે એક શું થતું જાય વધતું જાય તો અહીંયા તમારો દાખલો ત્રણ વર્ષે ચલિત સરેરાશ શું થાય છે પૂર્ણ થાય છે અસ્તુ